સાંતલપુર તાલુકાના ડાલડી ગામ ખાતે નવીન પક્ષી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું. પરમ પૂજ્ય શ્રી મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજના ચરણોમાં નવીન પક્ષી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાંતલપુર તાલુકાના ડાલડી ગામ ખાતે નવીન પક્ષી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું. પરમ પૂજ્ય શ્રી મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજના ચરણોમાં નવીન પક્ષી ઘરનું લોકાર્પણ માતૃશ્રી લીલાબેન હિંમતલાલ હરગોવનદાસ મોરવાડિયા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ડાલડી ગામ ખાતે કોરડા જૈન સંઘ પરિવારની કિરીટભાઈ હિંમતલાલ મોરવાડિયા પરિવાર દ્વારા નવીન પક્ષી ઘર બનાવી ડાલડી ગામજનોને સુપ્રત કરવામાં આવ્યું. આ પ્રસંગે ડાલડી ગામના સરપંચ વિનોદભાઈ આહિર, કોરડા ગામના ડૉક્ટર સુરેશભાઈ ઠાકોર, શ્રીમંતીલાલ વારાયા, નરોત્તમભાઈ વારાયા, વિનોદભાઈ શેઠ, પ્રવીણભાઈ મોરવાડિયા, મનુભાઈ મોરવાડિયા સહિત મોરવાડિયા પરિવારના લોકોની ઉપસ્થિતિમાં પક્ષી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું. જય જીનેન્દ્ર. આચાર્ય ભગવંત મુનિચંદ્ર માર સાહેબની પ્રેરણા અને કોરડા સંઘના સહયોગથી હું કિરીટભાઈ હિંમતલાલ મોરવાડિયા, માતુશ્રી લીલાબેન હિંમતલાલ હરગોવનદાસ મોરવાડિયા ટ્રસ્ટ દ્વારા અમારા માતરે વતન જિલ્લો પાટણ તાલુકો સાંતલપુર તેવા કોરડા ગામની બાજુમાં આવેલ દાલડી ગામમાં આજે પક્ષીઘરનું ઉદ્ઘાટન કરી અને ગામને અર્પણ કરેલ છે. અને અમારા માતુશ્રીની જીવદયા પ્રેમી હતા, તેમની ઈચ્છા પૂર્ણ થાય તે માટે જ્યાં જરૂર હોય ત્યાં પક્ષી ઘરો બનાવીને આપીશું. જય જીનેન્દ્ર. અમારા ગામની અંદર કિરીટભાઈના પરિવાર વતી જે આ પક્ષી ઘરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એમના ફાળા એમના સહયોગ થકી અમારા ગામમાં પક્ષી ઘર સુંદર બનાવવામાં આવ્યું છે. આપણે બધા જોઈએ છીએ કે અત્યારે વૃક્ષોનું નિકંદન ઘટી રહ્યું છે, એના માટે પક્ષીઓને ક્યાં રહેવું એ કોઈ જગ્યા નથી. એમનો સુંદર એક વિચાર આવ્યો કે ડાલડી ગામની અંદર આપણે પક્ષી ઘર બનાવી અને એમાં પક્ષી રહે તો કોઈ મોટું પક્ષી એમનો શિકાર ના કરે. પવન છે, વાવાઝોડું છે, વરસાદ છે, ગમે એવું તોફાન હોય તો પક્ષી પોતાના ઘરમાં બચાવને સાચવી શકે છે અને પક્ષી ઘરથી પક્ષીઓનું બચાવ પણ થઈ શકે છે. અને આ સુંદર પક્ષી ઘર વતી ડાલડી ગામ વતી એમનું ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. દિનેશ સાધુ સાથે લાઈવ 24 ન્યૂઝ રાધનપુર.